તો આ રિયલ એસ્ટેટ બિલ પાસ થવા પર અમે જાણીતા બિલ્ડર્સ સાથે ખાસ વાતચીત કરી હતી અને તમામ મોટા બિલ્ડર્સે આ બિલને આવકાર્યું છે. બિલ્ડર્સનું માનવું છે કે રિયલ એસ્ટેટ રેગ્યુલેટર બિલથી આ સેક્ટરમાં પારદર્શકતા વધશે અને ગ્રાહકોના હિતનું રક્ષણ થશે. અમારા 11,500 ક્રેડાયના મેમ્બર્સોના તરફથી ગવર્મેન્ટનો ફાર ફાર અભિનંદન છે કે આ રિયલ એસ્ટેટ રેગ્યુલેટર બિલ લાવ્યા છે. આમાં અમારી એક જ પ્રાર્થના છે ગવર્મેન્ટથી કે આમાં જેટલી ઇશ્યુઝો ઓપન રહી ગઈ છે, જેમાં હોમ્સ જે બની ગયા છે, જ્યાં પ્રોજેક્ટ્સમાં 20 કે 25% માલ વેચાઈ ગયો હોય, એને એક સેપરેટ તરાજુમાં રાખીને પછી આ નવા બિલને શું કહેવાય કંટ લઈ આવવાનું ડિફિકલ્ટ રહેશે. તો આ બધી ચીજોનું એક્સેપ્શન લે, આ ફાયદો થવાથી એક સેન્ટિમેન્ટ વધશે માર્કેટમાં, ને લોકોને આ આગળ ચાલતા જ્યારે બી ઘર લેવું હશે તો બેધડક લઈ શકે છે, એમાં પછી એમનો કોઈ પ્રોબ્લેમ નહીં આવશે. આમાં અમારી પૂરી સાથ રહેશે એન્ડ વી વિલ કન્ટિન્યુ ટુ સપોર્ટ ધ ગવર્મેન્ટ ઇન ઓલ ધીઝ ઇનિશિયેટિવ. અમને ખબર છે કે કન્ઝ્યુમરનો ડિમાન્ડ હતી કે ટ્રાન્સપેરન્સી રિયલ ઇસ્ટેટમાં છે જ નહીં. આજના તારીખમાં આ કાનૂન પાસ કરીને મને લાગે છે સરકારે એક કરી દીધું કે કન્ઝ્યુમરને એક નક્કી રીત છે, બધું જે ઇન્ફોર્મેશન જોતું હતું એ એક સાથે મળી જશે. તો ટ્રાન્સપેરન્સી 100% આવી ગઈ છે. આજના તારીખમાં કન્ઝ્યુમરને કોઈ શિકાયત નહીં હોય કે એને ઇન્ફોર્મેશન પૂરી તરીકે નહીં મળી. इसके अंदर हमारे हिसाब से बहुत अच्छा हुआ है, बिकॉज आज तक दो टाइप के डेवलपर्स होते हैं, एक कोई अच्छे डेवलपर होते हैं और जो अच्छे नहीं होते हैं वो डेवलपर होते हैं. तो अभी इसमें सभी को रजिस्ट्रेशन करना पड़ेगा और रजिस्ट्रेशन होगा पूरे प्लान्स वगैरह सबमिट करने के बाद. इसकी वजह से द बेसिक सेफ्टी कंज्यूमर के लिए तैयार हो जाएगी और जब प्रोजेक्ट चालू होगा जिन्होंने रजिस्ट्रेशन नहीं किया है उनके प्रोजेक्ट रोके भी जा सकते हैं. तो मेरे ख्याल से बहुत अच्छी चीज़ हुई है. જો કે જાણીતા આર્કિટેક્ટ હાફિઝ કોન્ટ્રાક્ટરનું કે